સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ઉત્સાહ સાથે ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા સાથે ગણપતિ ભગવાનને વિદાય આપવામાં આવી હતી. ત્યારે ડીસા ખાતે પણ વર્ષ જૂની પરંપરા મુજબ ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. ડીસા કૃષ્ણ કાઠેવાડી હોટેલ દ્વારા તેમજ ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહભાઈ રબારી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપા મોરિયાના નાથ સાથે ગણેશ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ શોભાયાત્રાને લીલી ઝંડી આપી હતી, જેમાં ભવ્ય શોભાયાત્રા ડીસાના વિવિધ સ્થળ ઉપર નીકળી હતી, જેમાં સિંગર દિવ્યા ચૌધરી તેમજ ભૂમિ પંચાલે શોભાયાત્રામાં ધૂમ મચાવી હતી, જેમાં ડીસાવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં ડીસાનો માહોલ ભક્તિમય બન્યો હતો, જેમાં શોભાયાત્રા ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જે ગણેશ ઉત્સવ, નવમો ગણેશ ઉત્સવ ગોપાલ સેના રબારી સમાજ બનાસકાંઠામાં આજે ભવ્ય શોભાયાત્રા નીકળી અને ગુજરાતભરમાંથી નામચીન કલાકાર શ્રી બેન શ્રી દિવ્યાબેન, ભૂમિબેન પંચાલ અને અસંખ્ય રાજકીય આગેવાનશ્રીઓ, ડીસાના ધારાસભ્યશ્રીઓ અને આજે પૂરી બજારમાં જે 1878માં જે પાટણથી ગણપતિની શરૂઆતથી એકતા અને દેશ માટે પણ ગણપતિ બાપાનું એક ધાર્મિક કાર્યક્રમમાં ખૂબ જ બલિદાન રહેલું છે. આજે 11મા દિવસે જ્યારે દરેક સમાજ અમારો ગોપાલ સેનાનો ધ્યેય છે, દરેક સમાજની સાથે રહી અને વાદ વિવાદથી દૂર રહી અને ક્યાંક નાના મોટા બબાલ ઝઘડા થઈ અને કઈ રીતે એકબીજા સમાજના આગેવાન મળે સમાધાન થાય, એ અમારા કાય માટે પ્રયત્નો રહેશે. આ રીતે અમે એક સંદેશ આપવા માંગીએ છીએ ગુજરાત અને ભારતભરમાં કે આવો આપણે બધા રાષ્ટ્રને મજબૂત કરીએ અને ગણપતિ બાપાના આવા પવિત્ર પ્રસંગ ઉજવી એકબીજા તમામ સમાજની બંધરૂપ ભેદભાવ ભૂલી અને ભાઈચારાની ભાવના સાથે આપણા જે ધાર્મિક કાર્યક્રમમાં અસંખ્ય આજે અમારા મામજીભાઈ અને શ્રી અલ્પેશભાઈ ઠાકોરના પણ ગઈકાલે શુભેચ્છા સંદેશ હતો, કાર્યક્રમમાં વ્યસ્ત હતા. મામજીભાઈ, ગુવાભાઈ સાહેબ, બાબુલાલ એપીએમસી ચેરમેન અને અમારા ગોપાલ સેનાના એક એક કાર્યકર અને ઠેર ઠેર દિશામાં તમામ સમાજે ભવ્ય સ્વાગત કર્યો. નહીં અમે નહીં ભૂલાત બે દીકરીઓને તમામ સંસ્કાર રીતે અમારી ગોપાલ સેનાની શોભાયાત્રા આજ રોજ સંપૂર્ણ પરિપૂર્ણ થઈ છે અને વિશ્વેશ્વર મહાદેવે અમારા જે ગણપતિ બાપાનું વિસર્જન ત્યાં રાખેલું છે, આજે જે તમામે દિશા તકલીફમાં ક્યાંક ટ્રાફિકની તકલીફ નડી હોય તો પણ બે હાથ જોડીને ક્ષમા માગું છું અને બહુ મોટી માત્રામાં અમારા ગોપાલ સેનાના ગણપતિ બાપાને સમાજના યુવાન આગેવાનોનું તમામે સન્માન કર્યું. ગોવિંદભાઈ પ્રજાપતિ તમામ આજે હાજર રહ્યા. આ તકે બધાનો આભાર અને આપણે આવો બધા ભેગા મળી અને રાષ્ટ્ર મજબૂત કરીએ. અને આજે ડીસા ખાતે ગોપાલ સેના દ્વારા ગણપતિ વિસર્જનનો ભવ્ય લાઈવ ડીજેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા નરસિંહભાઈ એ અમને આમંત્રણ આપ્યું હતું અને હું દિવ્યા ચૌધરીને મારું ગ્રુપ અમે લોકો અમારા ચાહક મિત્રોને ગરબાની મોજ કરવા માટે આવ્યા છીએ. ડીસા શહેર તો મને બહુ વાલું છે, અહીંયા ઘણા બધા અમારા ચાહક મિત્રો છે અને એમાંય રબારી સમાજ હોય એટલે કાંઈ ઘટે નહીં, કારણ કે રબારી સમાજમાં કાર્યક્રમ હોય તો અમને બહુ ઉત્સુકતા હોય છે અહીંયા આવવાની, એટલે કાર્યક્રમમાં બહુ મજા આવી, બધાનો સાથ અને સહકાર અમને બહુ મળ્યો અને ભગવાન પણ ભૂલો પડ્યો ગીત એમાં જે અમારા ચાહક મિત્રોનો જે મને સપોર્ટ મળ્યો છે, આખા ગુજરાતમાં આ ગીતનો રેકોર્ડ કરાવ્યો છે તમે લોકોએ, 2 મહિનામાં 50 મિલિયન વ્યુઅર્સ સાથે આ રેકોર્ડ કરાવવામાં તમે લોકોએ મારી મદદ કરી છે, એ બદલ મારા ચાહક મિત્રો, ડીસાની દરેક જનતાનો, દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું. વિકાસ પ્રજાપતિ સાથે જગદીશ પડિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.